બગસરામાં નગરપાલિકાની 5 વોર્ડની પેટા ચૂંટણી આવી રહી હોય ત્યારે પક્ષ પલટો કરવાની ચાલી રહેલી આંધાધૂધી રાજકારણમાં ગરમાયું. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં નગરપાલિકાના 5 વોર્ડની પેટા ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહેલ હોય એવા સમયે બગસરા શહેરની અંદર રાજકારણ ગરમાયું હોય, તેમજ ગઈકાલે કોંગ્રેસના હુડકોમાં રહેતા કનુભાઈ ગઈકાલે બગસરા શહેરમાં આવે ત્યારે ભાજપ દ્વારા તેઓને ખેસ પહેરાવવામાં આવેલ, તેમજ આજ રોજ કનુભાઈને કહેવા પ્રમાણે હું અને મારા બેન નબદાબેન વોર્ડ નંબર 4ના કોંગ્રેસના હાલના નગરપાલિકા સદસ્ય તેમજ અમારા ટેકેદારો અમે કોંગ્રેસમાં છીએ અને કોંગ્રેસમાં જ રહેવાના, આજ રોજ કનુભાઈ દ્વારા આવું નિવેદન આપી ગઈકાલની ભાજપમાં જોડાવાની વાતને આજે ફરી કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને રદિયો આપવામાં આવેલ છે. તેમજ બગસરા કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસ પાર્ટીનો આ ચૂંટણીની અંદર જંગી બહુમતીથી વિજય થશે તેવો વિશ્વાસ અનકભાઈ વારા દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. અશોક મણવાર, ZS TV, અમરેલી. તમે અત્યારે કયા પક્ષમાં છો? કોંગ્રેસમાં. એમાં જ રહેવાના છો? કોંગ્રેસમાં જ રહેવાની છે. કોંગ્રેસમાં. હું અનકભાઈ વાળા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિનો ઉપપ્રમુખ છું. છેલ્લા 49 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રીતે કામગીરી કરું છું. ગઈકાલે બ્રહ્મ સમાજની વાડીની અંદર ભારતીય જનતા પક્ષની મિટિંગ હતી, ત્યાં અમારા કનુભાઈ નીકળેલા એમને બોલાવ્યો અને કેસ પહેરાવી દીધો. વાસ્તવિક રીતે કનુભાઈ કાયમ માટે કોંગ્રેસી છે. નર્મદાબેન અમારા ચૂંટાયેલા સભ્ય છે વોર્ડ નંબર 4ના. તેઓએ અમને આજ લેખિત ખાતરી આપી છે કે હું ભારતીય જનતા પક્ષમાં જોડાયેલ નથી, કોંગ્રેસમાં છું અને કાયમ કોંગ્રેસમાં રહેવાની છું, એની અમે લેખિત ખાતરી આપી છીએ.